આજે જે લોકસભા ચૂંટણી અનુસંધાને મોરબી જિલ્લાના જે ટાઉન વિસ્તાર છે, મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોમાં તમામ જે CAPFની ફોર્સ છે, લોકલ પોલીસની ફોર્સ છે અને લોકલ જે અધિકારીઓ છે જે ચૂંટણી ફરજમાં જોડાયેલા છે, એ તમામ સાથે એરિયા ડોમિનેશન અને ફ્લેગ માર્ચની કાર્યવાહી હાલ કરી દેવામાં આવેલા છે. અને મોરબી જિલ્લા પોલીસ અને બહારથી આવેલી તમામ ફોર્સ મોરબી જિલ્લામાં જે મતદાનની પ્રક્રિયા છે એ ખૂબ જ શાંતિપૂર્વક વાતાવરણમાં નિષ્પક્ષ રીતે યોજાય એ માટે કટિબદ્ધ છે. ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણી પંચની ગાઈડલાઇન પ્રમાણે પોલીસ સિક્યોરિટીના જે ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ બધી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલા છે. સાથે સાથે જે પ્રિવેન્ટિવ મોડમાં આપણે એક્શન લઈએ છીએ, અટકાયતી પગલાંની વાત કરીએ, પ્રોહિબિશનના કેસોની વાત કરીએ, અલગ અલગ મોડ ઉપર જે પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ એના વાત કરીએ, ગેરકાયદેસર હથિયાર પકડવાની કાર્યવાહી, જે નોન અવેલેબલ વોરંટ છે એની કાર્યવાહી, નાસ્તા પડતા આરોપીઓને પકડવાની કાર્યવાહી એ પણ ચાલુમાં છે. છેલ્લા ઓલમોસ્ટ 1.5 મહિનાથી આ પોલીસ ટીમ એના ઉપર કાર્યરત છે. અને આગામી 7 તારીખે મતદાનના દિવસે પણ એ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા જે આચારસંહિતા લાગુમાં છે એમાં કોઈ પણ જાતના વિક્ષેપ વગર યોજાય એ બાબતની આપની પૂરી તૈયારી છે. સાથે સાથે ચૂંટણીના દિવસે અથવા આચારસંહિતા જ્યાં સુધી અમલમાં છે એમાં કોઈ પણ જાતના જે કોઈ વિક્ષેપ કરનાર ઇસમો છે એના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવી પણ હું જાહેર જનતાને વાત કરવા ઈચ્છું છું. સાથે સાથે એક મારી નમ્ર અપીલ પણ છે તમામ પબ્લિકને, તમામ લોકોને જે મતદારો છે, આવતી 7 તારીખે પોતપોતાના જે નક્કી કરેલા મતદાન મથકો છે ત્યાં મહત્તમ સંખ્યામાં જઈ અને જે આપણે ચૂંટણીના જે પર્વ છે એને ઉજવીએ અને શાંતિપૂર્વક રીતે મહત્તમ સંખ્યામાં મતદાન પણ કરીએ.